પ્રેસ ધ બેલ આઇકન ઓન ધ યુટ્યુબ એપ એન્ડ નેવર મિસ અનધર અપડેટ હેલો વેલકમ ટુ એજ્યુકેર ભૂમિકા ઓગાસી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આજના આ વિડિયો લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ સાત ફેબ્રુઆરી 2019 ના ડેઈલી કરંટ અફેર્સ ના એમસીક્યુ ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બેલને પણ ક્લિક કરી લો જેથી અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને એ ઉપરાંત આ વિડીયો લેક્ચરની પીડીએફ ફાઇલ તમે અમારું ટેલિગ્રામ ગ્રુપ ગ્રુપ છે તેમાંથી પણ જોઈન કરી શકો છો અને અમારું એક ફેસબુક પેજ છે મારા નામથી તો ભૂમિકા ઘાસ્યા તમે તમારા ફેસબુક એપમાં સર્ચ મારશો તો તમને બતાવશે અને ત્યાંથી આ લિંક ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો પ્રી ડિપાર્ચર ઓરિએન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ નીચેનામાંથી કઈ યોજના હેઠળ લોન્ચ કરવામાં આવ્યો છે તો પ્રી ડિપાર્ચર ઓરિયન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ એ પ્રવાસી કૌશલ વિકાસ યોજના ઓપ્શન એમાં જે નામ લખેલું છે તેના હેઠળ લોન્ચ કરવામાં આવ્યો છે અને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે તો એ બધી વસ્તુ આપણે અહીંયા આગળ લખેલી છે ધ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યુરશીપ આ બંનેએ કોલાબોરેશન કરીને પ્રવાસી કૌશલ વિકાસ યોજના હેઠળ આ પીડીઓટી એટલે કે પ્રી ડિપાર્ચર ઓરિયન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ લોન્ચ કરેલો છે અને આ લોન્ચ કરેલો છે પીડીઓટી કન્ડક્ટ કરવામાં આવશે તો આને ઇમ્પ્લિમેન્ટ કોના દ્વારા કરવામાં આવશે આ પ્રોગ્રામ છે લાગુ કોના દ્વારા કરવામાં આવશે તો કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા દેશભરમાં આ પ્રોગ્રામને લાગુ કરવામાં આવશે પ્રોગ્રામની વાત કરીએ તો કોના માટે આ પ્રોગ્રામ છે લોન્ચ કરવામાં આવેલો છે તો કે એવા વ્યક્તિઓ કે ભાઈ જે વિદેશમાં જઈને પોતે કામ કરવા માગે છે સ્થળાંતર કરવા માગે છે કામાર્થે તો એવા લોકોને ત્યાં આગળ જઈને શું કરવું અને શું ન કરવું તો આ બધા પ્રિકોશન લેતો એક પ્રોગ્રામ છે અને સ્થળાંતરની પ્રક્રિયા શું છે માઇગ્રેશનની પ્રોસેસ શું છે અને ત્યાં આગળ પોતાના હિતને કઈ રીતે જાળવી રાખવા તે બધી માહિતી આપતો આ એક પ્રોગ્રામ છે પ્રી ડિપાર્ચર ઓરિએન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ હવે આને લોન્ચ કરવામાં આવશે પ્રવાસી કૌશલ વિકાસ યોજના હેઠળ તો પ્રવાસી કૌશલ વિકાસ યોજના શું છે તો તેની માહિતી આપણે અહીંયા આગળ લખેલી છે વિદેશમાં નોકરી કરવા માગતા હોય એવા ભારતીયોને સ્કિલ ડેવલપ કરતો આ પ્રોગ્રામ છે અને બીજી વસ્તુ કે ભાઈ આમાં સ્કિલ આપવામાં આવે છે સ્કિલ ડેવલપ કરવામાં આવે છે આવા વ્યક્તિઓમાં આંતરરાષ્ટ્રીય માપદંડોને ધ્યાનમાં રાખીને અને જ્યારે ટ્રેનિંગ પીરિયડ પૂરો થઈ જાય ત્યારે આવા જે વ્યક્તિઓ છે ને તેને સર્ટિફિકેશન પણ આપવામાં આવે છે જેથી કરીને તે જોબ સિકર્સ છે જે વિદેશમાં જોબ શોધી રહ્યા છે તો તેને આ સર્ટિફિકેટથી ઘણા ખરા અંશે રાહત મળી જાય ત્યાંથી કહેવાય કે ત્યાંની જે ઓથોરિટી છે તેને પણ ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ અમે જે ફિલ્ડમાં એને રાખવા માગીએ છીએ તેનું પ્રોપર જ્ઞાન ધરાવે છે કે નહીં અને જે ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી છે જે આખા દેશમાં આ પ્રોગ્રામને લાગુ કરશે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તો તેની થોડીક માહિતી આપણે અહીંયા આગળ લખેલી છે બે હજાર નવમાં તેની સ્થાપના કરવામાં આવી હતી અને કોઈ પણ પ્રોફિટ અર્થે આની સ્થાપના કરવામાં આવી નહોતી નોન પ્રોફિટ સંસ્થા છે અને કોના દ્વારા સ્થાપના કરવામાં આવી હતી તો કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી અને નવેમ્બરમાં તમને ખબર હોય નવેમ્બરના એન્ડમાં આના ચેરમેન નવા નિયુક્ત થયેલા હતા આના ચેરમેનનું નામ છે નવેમ્બરમાં જ નિયુક્તિ પામ્યા હતા એ એમ નાયક એ વસ્તુ અહીંયા આગળ લખેલી છે નહીં એ એમ નાયક એક ગુજરાતી છે અને એનએસડીસીના તેને ચેરમેન બનાવવામાં આવ્યા હતા નવેમ્બરના એન્ડમાં ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યા એક્ટ ઓગણીસો બાવનની કલમ છેતાલીસ મુજબ સરકારે મહિલાઓને ખાલી જગ્યામાં કામ કરવા પર પ્રતિબંધ દૂર કરેલો છે તો જવાબ આવશે બંને બ્લેન્ક છે તેમાં આવશે માઇન્સ માઇન્સ એટલે કે ખાણ માઇન્સ એક્ટ ઓગણીસો ને બાવનની કલમ છેતાલીસમાં એવું લખેલું હતું કે ભાઈ આવી ખાણોમાં કોઈપણ પ્રકારે મહિલાઓ છે તે કાર્ય કરી શકશે નહીં પોતે ત્યાં આગળ એમ્પ્લોયમેન્ટ છે નોકરી કરી શકશે નહીં તો એનું હાલમાં જ આ જે કલમ છે એમાંથી આ જે વિગતો છે આ જે બાબત છે તેને હટાવી દીધી છે સરકારે હવે એનો મતલબ એમ થયો કે ભાઈ જે આવી મહિલાઓ છે કામ કરવા માગે છે તો ત્યાં આગળ કામ કરી શકશે અને એવી મહિલાઓ કે ભાઈ જે આ ફિલ્ડમાં પ્રોફેશનલ કોર્સિસ કરે છે માઇનિંગના અત્યારે માઇનિંગ એન્જિનિયરિંગ કરીને આખો કોર્સ ચાલુ હોય છે તો એવી મહિલાઓને પણ જ્યારે ફિલ્ડમાં એક્ચ્યુઅલ ફિલ્મમાં જોબ શોધવા માટે આવે ત્યારે તકલીફ પડતી હોય છે આ જે રૂલ છે એના હિસાબે કોઈ પણ ખાણનો માલિક છે તેને રાખતો નથી તો હવે એ જે પ્રોબ્લેમ થાય છે એને દૂર કરવામાં આવી છે આ જે માઇન્સ એક્ટ ઓગણીસો ને બાવન છે તેની કલમ છેતાલીસ એમાં શું લખેલું હતું કે ભાઈ એવી ખાણ કે જે સમતલ સપાટીથી ઉપર આવેલી હોય અને સમતલ સપાટીથી નીચે આવેલી હોય તો આ બંને પ્રકારની ખાણમાં મહિલાઓને કામ કરવા દેવામાં આવશે નહીં કોઈ પણ આ ખાણનો માલિક છે મહિલાઓને કામ ઉપર રાખી શકશે નહીં તો જે આ પ્રોવિઝન છે તેને હાલમાં દૂર કરવામાં આવ્યા છે અને થોડાક કંડિશન સાથે તેને દૂર કરવામાં આવ્યા છે કેટલીક કંડિશનો રાખવામાં આવી છે જેમ કે બધું અહીંયા આગળ લખેલું છે કે ભાઈ સમતલ સપાટીથી ઉપર જે ખાણ આવેલી છે તેમાં જો મહિલા કામ કરવા માગે છે તો તેને સાત સાંજના સાત વાગ્યાથી સવારના છ વાગ્યાની શિફ્ટમાં કામ કરવા દેવામાં આવશે ત્યાર પછી સમતલ સપાટીથી સોરી અહીંયા આગળ ઉપર આવશે ને અહીંયા આગળ આવશે નીચે સમતલ સપાટીથી નીચે આવેલી જે ખાણ છે તેમાં જે મહિલા કામ કરવા માગે છે તો તેને સવારની જે શિફ્ટ હોય છે સવારના છથી સાંજના સાત વાગ્યા સુધીની તો આ ગાળામાં તેને કામ કરવા દેવામાં આવશે અને જ્યારે નોકરી ઉપર રાખે તો તે મહિલાની પહેલાં તો લેખિતમાં મંજૂરી લેશે એ અનિવાર્ય છે બરાબર અને જે મહિલા કામ ઉપર રાખે છે તો તેની સુરક્ષા માટે સલામતી માટે અને તેની જો તબીબી હાલત છે તે લથડાય તો તેના માટે સાધનો પૂરા પાડવા જોઈએ આવા ખાણના માલિકોએ તેવું પણ કહેવામાં આવ્યું છે અને પછી એક શિફ્ટ હોય તો એમાં ઓછામાં ઓછી ત્રણ મહિલાઓનું ગ્રુપ પ્રોવાઈડ કરવું ત્રણ મહિલાઓને એમ્પ્લોય કરવી એ રીતનું રાખવું તો આ બધી કન્ડિશનો છે આવી દૂર તો કરી નાખ્યો છે પરંતુ આ કન્ડિશન સાથે આજે મર્યાદા હતી તેને દૂર કરી નાખવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા હવે મહિલા છે તે ખાણોમાં કામ કરી શકશે પ્રોફેશનલ હોય કે પછી અનપ્રોફેશનલ હોય અનઓર્ગેનાઇઝ સેક્ટરની મહિલાઓ પણ કામ કરી શકશે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આઈઓ ઓન ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટનું આયોજન કયા શહેરમાં થયું છે તો આઈઓ ઓન ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટનું આયોજન હાલમાં ન્યૂ દિલ્હી ખાતે થયેલું છે ઓપ્શન ડી છે તે સાચો જવાબ છે આઈઓ આર એનું પૂરું નામ શું છે તો કે ઇન્ડિયન ઓશિયન રીમ એસોસિએશન અને જે આ પ્રોગ્રામ હતો આ જે મિટિંગ હતી ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ પરની મીટિંગ મિટિંગ હતી અને કોના દ્વારા આયોજિત કરવામાં આવી હતી તો કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી આ ત્રણેય સાથે મળીને આ મિટિંગ છે તેનું આયોજન કર્યું હતું ઇન્ડિયન ઓશિયન રીમ એસોસિએશન શું છે તેના વિશે આપણે જાણીએ તો હિન્દ મહાસાગરના વિસ્તારમાં જેટલા પણ દેશો આવેલા છે તો તેના પરસ્પર સહયોગથી ટકાઉ વિકાસને અને સ્થાનિક સહકારને પ્રોત્સાહન આપવા માટે આ સંસ્થા છે આ એક સેટઅપ છે તે કાર્યરત છે અને ત્રિપક્ષીય નેચર છે ત્રિપક્ષીય ટ્રિપલ ટીટી એટલે થાય ત્રિપક્ષીય ત્રિપક્ષીય નેચરને આપણે કઈ રીતે સમજી શકીએ કે ભાઈ આમાં સરકાર ઉદ્યોગો અને શિક્ષણ સંસ્થાઓને નજીક લાવીને તેમની વચ્ચે સહકાર વધારે છે આ સંસ્થા અને એક પ્રકારનો પ્રિન્સિપલ છે ઓપન રીજન રીજનાલિઝમનો પ્રિન્સિપલ એટલે કે આમાં કોઈ બાઉન્ડ્રી છે ને બાઉન્ડ્રી લેસ આ સંસ્થા છે કાર્ય કરે છે જેથી કરીને કોઈ દેશ છે ડેવલપમેન્ટ કરવા માગે છે તે આ સંસ્થાની મદદથી કરી શકશે હવે ઇન્ડિયન ઓશિયન રીમ એસોસિએશનમાં કેટલા દેશો મેમ્બર છે તે બધાના નામ અહીંયા આગળ આપણે લખેલા છે તમે વિડીયોને પોઝ કરીને આપણે એક એકના નામ નહીં બોલીએ વિડીયો પોઝ કરીને તમે નામ વાંચી શકો છો અથવા તો લખી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આયુષ્યમાન ભારત યોજનાની મોબાઈલ એપ નીચેનામાંથી કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો આયુષ્યમાન ભારત યોજના આપણે વિશ્વની સૌથી મોટી ગવર્મેન્ટ ગવર્મેન્ટ ફંડેડ હેલ્થ કેર પ્રોગ્રામ કહી શકીએ ને તો એની એક મોબાઈલ મોબાઈલ એપ છે તેને હાલમાં લોન્ચ કરવામાં આવી છે આપણા જે આરોગ્ય મંત્રી છે જેપી પી નડ્ડા તેના દ્વારા ઓપ્શન એ સાચો જવાબ છે હવે આયુષ્યમાન ભારત યોજનાનું નામ આવ્યું છે તો થોડુંક આપણે બ્રીફ માહિતી આયુષ્યમાન યોજના વિશે આયુષ્યમાન ભારત યોજના વિશે મેળવી લેશું હવે આયુષ્યમાન ભારત યોજનાનું મૂળ નામ જે ઓરિજિનલ નામ છે તે છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હવે એને એક મોદી કેરના હુલામણા નામેથી પણ ઓળખવામાં આવે છે અને મુખ્ય બે આના ઓબ્જેક્ટિવ છે એક તો આખા દેશમાં પ્રાઇમરી હેલ્થ માટે હેલ્થ અને વેલનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવા આપણે જે પ્રાથમિક તબીબી સારવારો કહીએ છીએ જે નાના મોટા રોગ હોય તો તેના માટે ગામડે ગામડે જેવા હેલ્થ હેલ્થ અને વેલનેસ સ્ટ્રક્ચર છે હેલ્થ અને વેલ વેલનેસ સ્ટ્રક્ચરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને ઊભા કરવા અને બીજા મોટા રોગો છે કે ભાઈ જેની માટે તમારે કોઈ મોટી હોસ્પિટલ હોય તેમાં જ આ બધા સાધનો અવેલેબલ હોય તો ત્યાં આગળ મુલાકાત લેવી પડે તો એના માટે આ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં નહીં આવે એના માટે જે વ્યક્તિઓ છે લોકો છે ચાલીસ ટકા જેટલી વસ્તી ભારતની ચાલીસ ટકા જેટલી વસ્તી છે તે કવર કરી લીધી છે અને સેકન્ડરી અને ટર્સરી હેલ્થ માટે તેને ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવશે એટલે કોઈ ગંભીર રોગ થયા હોય તો તેના નિદાન માટે આમાં ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવશે અને ઇન્સ્યોરન્સ કવર કેટલું તો કે પ્રતિ વર્ષ પાંચ લાખનો પાંચ લાખનો વીમો આપવામાં આવશે અને કોઈ એક એક વ્યક્તિને નહીં આપવામાં આવે આખા પરિવાર વચ્ચે પાંચ લાખનો વીમો આપવામાં આવશે અને આ વીમો એવો છે કે ભાઈ આમાં બીજા કોઈ ગ્રાઉન્ડ જોવામાં નહીં આવે ખાલી એ એ એના એવા જ વ્યક્તિઓને આપવામાં આવશે કે ભાઈ જે ઇકોનોમિકલી વીકર છે એવા વ્યક્તિઓને વર્ષે પાંચ લાખનો વીમો આપવામાં આવશે અને પચાસ કરોડ લોકો છે તો તેને આ વીમાથી ફાયદો થશે હવે એક આંકડાની આપણે માહિતી મેળવીએ તો ગ્રામીણ પરિવાર છે તેની સંખ્યા છે આઠ પોઈન્ટ ત્રણ જેને આ લાભ મળશે અને જે શહેરી પરિવારો છે બે પોઈન્ટ તેત્રીસ કરોડ શહેરી પરિવારોને આ યોજનાનો લાભ મળશે અને આમાં કેન્દ્ર અને રાજ્યના રેશિયોની વાત કરીએ તો સાઠ ટકા છે આનો ખર્ચ કેન્દ્ર સરકાર આપશે અને જે રાજ્ય આને પોતાનામાં પોતાના રાજ્યમાં જે કોઈ રાજ્યની સરકાર છે પોતાના રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માગે છે તેને આ યોજનાના ચાલીસ ટકા ખર્ચ આપવો જોશે અને બીજું એક લક્ષ્યાંક આમાં સાધવામાં આવેલું છે કે ભાઈ બે હજાર વીસ સુધી પાંચ લાખ હેલ્થ અને વેલનેસ કેર શરૂ કરવાનો લક્ષ્યાંક એટલે કે ભાઈ બે હજાર વીસ સુધી નાના મોટા જે ગામો છે તેમાં આ જે એક્સપાન્શન છે આટલું હદે કરી દેવું કે ભાઈ આખા દેશમાં પાંચ લાખ જેટલા પ્રાઇમરી હેલ્થકેર સેન્ટર છે તે શરૂ થઈ જાય વાત કરીએ એક બીજી તો આપણે આ આ જે યોજના છે કેમ આપણે ગરીબો માટે જરૂરી છે તો કે દેશમાં જેટલી પણ આ હેલ્થ સર્વિસિસ આપવામાં આવે છે તેમાંથી સિત્તેર ટકા જેટલી હેલ્થ સર્વિસિસ છે પ્રાઇવેટ સેક્ટર દ્વારા આપવામાં આવે છે આપણે બધા જાણીએ છીએ કે પ્રાઇવેટ સેક્ટરની હેલ્થ સર્વિસીસ હોય તે ઇકોનોમિકલી વીકર જે સેક્શન છે તે અફોર્ડ કરી શકતું નથી તો તેના માટે સ્પેશિયલી આયુષ્યમાન ભારત યોજનાને લોન્ચ કરવામાં આવી છે અને બીજી એક વસ્તુ પણ જાણી લેવી જોઈએ કે ક્યારે લોન્ચ કરવામાં આવી હતી તે સૌ પ્રથમ વખત આયુષ્યમાન ભારત યોજના છે તેને રાંચી ખાતેથી ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર અઢારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી તો આટલી માહિતી આપણા માટે ઇનફ છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હાલમાં ભારતીય સેના દ્વારા આપત્તિ વ્યવસ્થાપન માટે કઈ કવાયત હાથ ધરવામાં આવી છે તો ભારતીય સેના દ્વારા અગિયાર ફેબ્રુઆરી અને બાર ફેબ્રુઆરી આ બે દિવસ કવાયત હાથ ધરવામાં આવી હતી એક્સરસાઇઝ રાહત ઓપ્શન ડી જે છે તે સાચો જવાબ છે અને ક્યાં આગળ આ એક્સરસાઇઝ રાહત કરવામાં આવી હતી તો કે રાજસ્થાનના ત્રણ વિસ્તારો છે ત્રણ શહેરો છે જયપુર અલવર અને કોટા આ ત્રણ શહેરો છે તેમાં આ એક્સરસાઇઝ રાહત ભારતીય સેના દ્વારા કરવામાં આવી હતી એક ડિઝાસ્ટર રિલીફ એક્સરસાઇઝ હતી અને કોના સહયોગથી કરવામાં આવી હતી તો કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિસ્પોન્સ મિકેનિઝમ આ આના દ્વારા આ એક્સરસાઇઝ રાહતને હાથ ધરવામાં આવી હતી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ રાષ્ટ્રપતિ દ્વારા હાલમાં કયા વર્ષનો સંગીત નાટક એકેડમી એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે તો રાષ્ટ્રપતિ દ્વારા હાલમાં બે હજાર સત્તરની સાલનો સંગીત નાટક એકેડમી એવોર્ડ એવોર્ડ્સ આપણે કહી શકીએ એક એવોર્ડ નથી ઘણા બધા એવોર્ડ આ જે સેરેમની છે તેમાં આપવામાં આવે છે તો બે હજાર સત્તરના જે આ સંગીત નાટક એકેડમી એવોર્ડ્સ છે તેને પ્રદાન કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ દ્વારા અને સંગીત નાટક એકેડમી એના દ્વારા આ જે સેરેમની છે તેનું આયોજન કરવામાં આવે છે સંગીત નાટક એકેડમીની વાત કરીએ તો દેશની સંગીત નૃત્ય અને નાટકની રાષ્ટ્રીય એકેડમી છે જેની સ્થાપના ક્યારે થઈ હતી તો કે ઓગણીસો બાવનમાં ભારત સ્વતંત્ર થયું ત્યારે સૌ રિપબ્લિક ભારતની સૌ પ્રથમ આ સંસ્થા હતી નેશનલ સંગીત નાટક એકેડમી હવે આ આ જે સંસ્થા છે તેનું ભારતના વારસાને જાળવી રાખવામાં શું યોગદાન છે કે ભારતના સમૃદ્ધ વારસાને આ સંસ્થા છે નૃત્ય સંગીત અને નાટક સ્વરૂપે પ્રસ્તુત કરીને લોકોમાં જાગૃતિ લાવે છે કે ભાઈ આ આ જે વારસો છે આપણો સમૃદ્ધ વારસો તેને કન્ઝર્વ કરવો જોઈએ અને એ ઉપરાંત કલા ઉપર જરૂરી એવી નીતિઓ છે તો તે બનાવવામાં અને તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં સરકારને પણ હેલ્પ કરે છે અને આ બાબતે સલાહ આપે છે અને આના દ્વારા એક એવોર્ડ આપવામાં આવે છે યુવા કલાકારોને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન એવોર્ડ આપવામાં આવે છે સંગીત નાટક એકેડમી દ્વારા જે યુવાનો જે યુવા કલાકારો છે સંગીત નૃત્ય અને નાટકમાં જે અવલ નંબરે આવે છે તેને આ એવોર્ડ આપવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ સેફ સિટી પ્રોજેક્ટ કેટલા શહેરમાં શરૂ કરવા માટે મંજૂરી મળી છે તો સેફ સિટી પ્રોજેક્ટને કુલ આઠ શહેરોમાં આઠ મહાનગરો છે તેમાં શરૂ કરવા માટે મંજૂરી મળી છે કોના દ્વારા તો કે નિર્ભયા ફંડ સ્કીમ છે તેના ઓફિસરોએ હાલમાં સેફ સિટી પ્રોજેક્ટને આ આઠ શહેરોમાં શરૂ કરવો જોઈએ એ માટેની મંજૂરી આપી છે થોડીક આ જે આઠ શહેરો છે તેના અહીંયા આગળ નામ લખેલા છે કલકત્તા મુંબઈ ચેન્નઈ બેંગ્લોર હૈદરાબાદ અમદાવાદ અને લખનઉ અને દિલ્હી આ આઠ શહેરોમાં શરૂ કરવામાં આવશે આપણા ગુજરાતનું અમદાવાદ શહેર પણ આમાં ઇન્ક્લુડેડ છે યોજના વિશે થોડી માહિતી મેળવીએ તો આમાં ઇન્ટિગ્રેટેડ સ્માર્ટ કંટ્રોલ રૂમ છે તેને શરૂ કરવામાં આવશે પહેલાં તો આપણે વાત કરીએ કે ભાઈ આ જે સેફ સિટી પ્રોજેક્ટ કોના માટે લોન્ચ કરવામાં આવ્યો છે તો કે જાહેર સ્થળોએ મહિલાઓ છે તેને સુરક્ષા આપવા માટે આ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટમાં ઇન્ટિગ્રેટેડ સ્માર્ટ કંટ્રોલ રૂમ ચલાવવામાં આવશે સ્થાપવામાં આવશે અને પછી એક પિંક આઉટ પોસ્ટ અહીંયા આગળ લખેલું છે પિંક આઉટ પોસ્ટ પણ સ્થાપવામાં આવશે આ પિંક આઉટ પોસ્ટ શું છે તો કે એક પ્રકારનું કમ્પ્લેન નોંધાવવા માટેનું કેન્દ્ર છે જેમાં મહિલા પોલીસ કાર્યકરો હશે અને જે કોઈ મહિલાને કામના સ્થળે હેરેસમેન્ટ થયું હોય તો તેને કમ્પ્લેન નોંધાવી હોય તો આ પિંક આઉટ પોસ્ટ ઉપર જઈને તે કમ્પ્લેન નોંધાવી શકશે અને પછી જે પોર્ટેબલ કહેવાય કે ભાઈ અલગ અલગ સ્થળોએ જે સ્થળોએ રીચેબલ છે નહીં એરિયા રીચેબલ છે નહીં તો એવા સ્થળોએ પહોંચ વધારવા માટે પિંક પેટ્રોલ વુમન પોલીસને પણ તૈનાત કરવામાં આવશે અને આ ઉપરાંત જેટલા પણ અત્યારે જેટલા પોલીસ સ્ટેશનો છે તો તેમાં વુમન હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવશે ત્યાંથી પણ મહિલા છે તે કમ્પ્લેન લખાવી શકે છે અને બીજા સેફટી મેઝર્સ માટે જે જાહેર વાહનના સાધનો છે બસ છે ટેક્સીઓ છે તો એમાં આપણે જે સેફ્ટી બટનની વાત કરીએ છીએ સેફટી બટન તો તે લગાડવામાં આવશે અને જે બસો છે તેમાં કેમેરા પણ લગાડવામાં આવશે અને બીજું એક કે ભાઈ અમુક વિસ્તારો એવા હોય છે કે ભાઈ હોટસ્પોટ તરીકે ઓળખાતા હોય છે આ વિસ્તારોમાં આવા બનાવ બનવાના ચાન્સીસ વધારે રહે છે તો હવે એમાં પ્રોપર લાઇટિંગ સ્ટ્રીટ લાઇટિંગ કરવામાં આવશે અને એવા સ્થળોએ વોચ પણ ગોઠવવામાં આવશે અને મોબાઈલથી તમે કમ્પ્લેન જો કોઈ મહિલા મોબાઈલથી કમ્પ્લેન રજિસ્ટર કરવા માગતી હોય તો તેના માટે એક સિંગલ ઇમરજન્સી નંબર પણ શરૂ કરવામાં આવશે આ યોજના હેઠળ તો અહીંયા આગળ જેટલા પણ કરંટ અફેર્સના મહત્ત્વના પ્રશ્નો છે તે બધા પૂર્ણ થાય છે હવે કાલના વિડીયોમાં એક પ્રશ્ન પૂછેલો હતો ઓડિશા રાજ્યમાં કઈ યોજના હેઠળ નવી સ્કોલરશિપ સ્કીમ શરૂ કરવામાં આવી છે તો એમાં સાચો જવાબ આવશે કાલિયા સ્કીમ કાલિયા સ્કીમ હેઠળ એક સ્કોલરશિપ સ્કીમ શરૂ કરવામાં આવી છે કાલિયા છત્રવૃત્તિ પ્રોગ્રામ આ સ્કીમનું નામ છે સ્કોલરશિપ સ્કીમનું નામ ત્યાર પછીનો આજના વિડીયો માટે એક ક્વેશ્ચન રહેશે વર્લ્ડ વેટલેન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો વર્લ્ડ વેટલેન્સ ડે ક્યારે ઉજવાય છે કમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનું રહેશે અને એ ઉપરાંત આ દિવસ જ્યારે ઉજવાય છે બે હજાર ઓગણીસમાં જ્યારે દિવસ ઉજવાયો હતો તો ત્યારે તેની થીમ શું હતી તે પણ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે તો અહીંયા આગળ આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઈક કરો અને હજી